નમસ્તે, હું રાકેશ ધીવર, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયમાં વિભાગ એમાં સરળતાથી માર્ક આવી શકે તેવા કેટલાક પ્રશ્નો રજૂ કરું છું. જેમ કે પહેલો પ્રશ્ન છે, ડાયનાસોર ખાલી જગ્યા વર્ગનું પ્રાણી છે? તો એનો જવાબ આવે સરીસૃપ વર્ગનું પ્રાણી છે. ત્યાર પછીનો, ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત ખાલી જગ્યા તત્વો માટે જાણીતો છે? તો હલકા તત્વો માટે જાણીતો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા પ્રાણીઓમાં સૌ પ્રથમ આંખો ઉદ્ભવી? તો એનો જવાબ આવે પ્લેનેરિયા. ત્યાર પછી, પેઢી દર પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે? તો એનો જવાબ છે DNA. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા બળતણના દહનથી રાખ જેવા અવશેષો બાકી રહેતા નથી? અને ઓપ્શન આપેલા છે લાકડું, ચારકોલ, બાયોગેસ અને કોલસો. તો આમાં જવાબ આવશે બાયોગેસ, બળતણના દહનથી રાખ જેવા અવશેષો બાકી રહેતા નથી. ત્યારબાદ, નિવસન તંત્રની જાળવણીમાં ઉત્પાદકોની કઈ ક્રિયા મહત્વની છે? તો ઓપ્શન છે જૈવિક વિશાલન, પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને પાણીનું શોષણ. પણ પ્રશ્ન કેવો છે, નિવસન તંત્રની જાળવણીમાં ઉત્પાદકોની કઈ ક્રિયા મહત્વની છે? તો એનો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ. ત્યારબાદ, બીડી બનાવવા કયા વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે તીમરુના પાનનો ઉપયોગ થાય છે.